પણ ખંભાતની ભૌગોલિક પરિસ્થિતિ અમારી સારી છે કે જયારે વરસાદ બંધ થાય એટલે વધુ જ પાણી દરિયાના કિનારા થઈને દરિયા જતું રહે છે પણ એક સામટું ચારે બાજુ થી ખર્ચીઓમાંથી રોડ ઉપરથી બધા જોડો ઉપરથી પરથી પાણી જયારે સરદાર ટાવર પાસે આવે છે ત્યારે ઘૂંટણ સમાના પાણી થાય છે અને એ સમયે મુસાફરો ને કોઈને અવર જવર કરી અગર તો એકલ દોકલ સ્કૂટર બુટર હોય તો દબાઈ જાય ફસાઈ જાય આ તણાઈ જાય છે આવા બનાવ ઘણી બને છે એટલે સ્વયંસેવકો સામાજિક કાર્યકર્તાઓ કોઈના સ્કૂટર ને સાયકલ ને મદદ કરતા હોય છે અને આ પ્રમાણે રબારી વાડ સુધી પાણી ચિકાર લગભગ અઢી ત્રણ ફૂટ પાણી રહે છે અને એ પાણી ત્યાં થઈને રબારી વાર ના થઈ અને દરિયાના પટવા છૂટું જાય છે આ ખંભાત એક નાની ઊંધી રકાબી ટાઈપ ભૌગોલિક સ્થિતિ છે એટલે અમારે એક ચકામલી દરવાજા ત્રણ દરવાજા ચિતાળી ધાર થી રબારી વાર આમ ચારે બાજુ થઈ અને પાણી આખરે છેલ્લો દરિયાના કિનારા લીધે વરસાદનું પાણી ગમે તેટલું વરસાદ પડ્યો હોય છતાં અડધો કલાક કલાક પછી એ પાણી નીકળી જાય છે પરંતુ જયારે સતત બે ત્રણ ઇંચ વરસાદ પડે છે ત્યારે ઘૂંટણ સમાણા પાણી થઈ જવાથી ઘણી બધી મુશ્કેલીઓ પ્રજાના લોકોને પડતી હોય છે ખાસ કરીને બહારથી લોકો જે આવ્યા હોય છે અલવાતર સર તરફ લેવા માટે અને ટાવરની દુકાનો પર ઉભા હોય અને એવા ટાઈમો ઓછી જ્યારે જયારે વરસાદ આટલો બધો કાપી જાય ત્યારે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી મુશ્કેલીઓ પડે છે જી પિનાકિનભાઈ જે દ્રશ્યોમાં અમે જોઈ રહ્યા છીએ કાર જે છે તે પાણીના પ્રવાહમાં રોડ ઉપરથી તણાઈ રહી છે તેવું જોવા મળી રહ્યું છે દુકાનોમાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે જો દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય તો પાણીના નિકાલની કેમ કોઈ વ્યવસ્થા નથી જીબેમે આ પાણીના નિકાલ માટેનો જોર છે પણ જ્યાં હલવાતો સૂત્રબે લેવા માટે ત્યાં આગળ ઊભો હોય અને હેન્ડબેગ પર ના મારી હોય અને ઓછેદાર વરસાદ વધે એટલે આખા ગામનો પાણી ટાવર તે સરદાર ટાવર તે રબારી વાર સુધી પહોંચે છે એટલે એવા સંજોગમાં આ ગાડી તણાઈ ગઈ અમે પણ એ વિડીયો જોયા એના પિક્ચર જોયા છે એટલે એ તણાઈ ગઈ છે પરંતુ આ પાણી અમારે ત્યાં કાયમ બીજે બધે જેમ ભરાઈ જાય છે એમ કાયમી ભરાવ રહેતો નથી વરસાદ જેવો બંધ થાય એની સાથે તરત જ પાણીનો ધોધ બધો આખો ટોટલી બંધ થઈ જાય છે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો ખંભાતની આ સ્થિતિ આપ જોઈ શકો છો આણંદના ખંભાતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે એક કાર રસ્તા ઉપર પાણીના પ્રવાહની અંદર તણાતી જોવા મળી એક કલાકમાં ધોધમાર બે ઇંચ જેટલો વરસાદ અહીં વરસી ચુક્યો છે ખંભાત રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કેટલું બધું પાણી રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે આપણી પાસે આપણી સાથે કાઉન્સિલર યમનીભાઈ વકીલ પણ ફોન લાઈન થી જોડાયા છે યમનીભાઈ જે પરિસ્થિતિ અત્યારે ખંભાતની અમે જોઈ રહ્યા છે દ્રશ્યોની અંદર ભારે વરસાદને કારણે અત્યારે જે રીતે પાણી ભરાઈ ચૂક્યું છે રસ્તા ઉપરથી પાણીના પ્રવાહમાં કાર પણ તણાઈ રહી છે તેવી પરિસ્થિતિ છે કેટલું પાણી અત્યારે ભરાયેલું છે અને પાણીના નિકાલની કેમ કોઈ વ્યવસ્થા નથી ખંભાત નગરપાલિકાની પ્રી મોન્સુન કામગીરી શૂન્ય છે ખંભાત એક પણ રસ્તા ચાલવા માર્ગ એવો નથી કે જ્યાં આવાગમન કરી શકાય શાળાના વિદ્યાર્થીઓ હોય સરકારી કચેરીઓમાં આવવા જવાનો જે મુખ્ય માર્ગ છે એના પર પણ એટલા બધા ખાડા છે અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા અને પ્રી મોન્સુન કામગીરી નગરપાલિકા તરફથી કરવામાં આવતી નથી વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા ના પાણી હાલતું નથી નગરપાલિકા ખંભાતની પ્રજાને જે મૂળભૂત સુવિધા હોય આવશ્યક સેવા હોય એ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ છે

દર ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ ખંભાતમાં જો વધારે વરસાદ થાય તો ઊભી થતી હોય છે પરંતુ અહીં પ્રશાસનની ઘોર બેદરકારી છે પ્રીમોન્સૂન કામગીરી બિલકુલ કરવામાં આવી નથી પાણીના નિકાલની જાણે કે કોઈ વ્યવસ્થા જ નથી તે પ્રકારના દ્રશ્યો ખંભાતથી અહીં જોવા મળી રહ્યા છે